વર્ષ 2014થી લઈને આજે જ્યારે એમના કામોનો એક આખો કાર્યકાળ છે, દસકો છે, જેની અંદર એમણે વિકાસની રાજનીતિ કરી છે, સ્વતંત્ર ભારતના નવા ભારતનો પાયો નાખ્યો છે, જેની અંદર મોદીજીની ચાર ગેરંટી, જેમાં મહત્વની ગેરંટીઓ યુવા ગેરંટી, મહિલા ગેરંટી, કિસાનલક્ષી ગેરંટી અને ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓ, આણે ખૂબ સારી રીતે કામ કર્યો છે. આજે વિશ્વના સ્તર ઉપર, વિશ્વના ફલક ઉપર ભારત દેશનું નામ ગૌરવાન્વિત કર્યું છે. અને જ્યાં સુધી મહાઠગબંધન અને કોંગ્રેસ જેવા વિપક્ષનો સવાલ છે, તો કોંગ્રેસમાં સો કોલ્ડ કહેવાતા એક જ યુવા નેતા છે, જેમણે ફરીથી કઈ રીતે લોન્ચ કરવા, રીલોન્ચ કરવા, વારે ઘડે કઈ રીતે લોન્ચ કરવા, એક જ પરિવારને સાચવવો, એક જ પરિવારના યુવરાજ માનનીય શ્રી રાહુલ ગાંધીજીને જ સાચવવા, એનાથી ત્રસ્ત થઈને, કારણ કે ત્યાં કોઈ નેતા નથી, નેતૃત્વ નથી, કાર્યકર્તા તો છે જ નહીં, બધી નેતાઓની પાર્ટી છે, એસી કેબિનમાં બેસીને એનજીઓ હોય કે અન્ય કોઈ ટ્યુટર હોય, એમના દ્વારા જે એમની કોંગ્રેસની જે વિચારધારા વિહીન કોંગ્રેસ ચાલી રહી છે, તો મને એવું લાગે છે કે તબક્કાવાર રીતે આ જેટલું બી યુવા ધન છે કે એમના જે યુવા નેતા કે યુવા કાર્યકર્તાઓ ખૂબ જ કંટાળી ગયા છે કોંગ્રેસની આ કાર્યપદ્ધતિથી. એ કોંગ્રેસનો આંતરિક વિષય છે. કેટલી વાર મેં લોક કહ્યું છે કે આદર્શ લોકશાહીમાં એક મજબૂત વિપક્ષ હોવો જોઈએ, અને દુઃખની વાત તો એ છે કે કોંગ્રેસ એક સકારાત્મક મજબૂત વિપક્ષ નથી બની શક્યો આ દેશની સૌથી જૂની પાર્ટી હોવા છતાં. એની કાર્યપદ્ધતિ, એની કાર્યપ્રણાલીથી થાકીને જો લોકો મોદીજીની વિચારધારા, જે અમારી ભારતીય જનતા પાર્ટીની છે, જે વિકાસવાદની છે, જે રાષ્ટ્રવાદની છે, અને રાષ્ટ્ર માટે જાહેર જીવનમાં કંઈક કરી લેવા માટે જ લોકો રાજનીતિમાં જોડાતા હોય છે, તો વિચારધારા સાથે જે પણ કોઈ જોડાઈ રહ્યું છે, તો એનું અમે ભારતીય જનતા પાર્ટી તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેની ઉપર આરોપ એવો કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવે છે કે ભાજપ માટે કામ કરતા હતા, ભાજપના નેતાઓના સાથે ધંધાકીય સંબંધો છે, અગાઉ કોંગ્રેસના જે ધારાસભ્યોને અહીંથી શિફ્ટ કરવામાં આવ્યા હતા અલગ અલગ રિસોર્ટમાં, એની માહિતી પણ તેને લીક કરી અને ભાજપના નેતાઓને માહિતી આપી હતી, અને પૂર્વમાં જે ઉમેદવારી તેણે પરત ખેંચીને એની પાછળ બી ભાજપના જ કેટલાક નેતાઓનો હાથ છે. અત્યંત દુઃખની વાત એ છે આજે કે જેટલી બી ભારત દેશની સ્વતંત્ર ઓટોનોમસ બોડી કહી શકાય છે, એ માન્ય સર્વોચ્ચ અદાલત હોય, સીબીઆઈ હોય, ઈડી હોય, કોઈ પણ હોય, જ્યારે એ દેશના ધારાધોરણ પ્રમાણે કામ કરતી હોય, એમાં એવા નિર્ણયો આવી શકે છે જે લોકોને પર્સનલી ગમે કે ના ગમે, પણ એ નિર્ણયો જો કોંગ્રેસને ગમતા હોય તો બધું સારું છે, કોંગ્રેસ જ્યાં જીતે ત્યાં ઈવીએમ સારું છે, કોંગ્રેસના પક્ષમાં કોઈ નિર્ણય આવે મહાઠગબંધનના તો પછી કોર્ટ બી સારી છે, ઈડી બી સારી છે, સીબીઆઈ બી સારી છે.